નમસ્કાર, આપ દિરેક્ટ મિશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હિતલોડ. વડોદરામાં કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર કરેલી વિવાદિત પોસ્ટ અંગે માફી માંગી હતી. ભાજપના વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મુકાઈ હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ મામલે પોસ્ટ કરી હતી. પોસ્ટમાં કાઉન્સિલર કલ્પેશ પટેલે પુરુષોત્તમ રૂપાલાના વિરોધને દેશ વિરોધી કાવતરો કરાવ્યું હતું. ગણતરીની મિનિટોમાં પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી. કલ્પેશ પટેલે આ ભૂલને સોશિયલ મીડિયાની ટીમની ભૂલ ગણાવી હતી. કલ્પેશ પટેલે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજની માફી માંગી હતી. કલ્પેશ પટેલે ભૂલ કરે તો ભગવાન પણ માફ કરેલો છે, તો તેમને માફ કરવા વિનંતી કરી છે. સમગ્ર વડોદરા શહેરમાં અને સમગ્ર ભારત દેશમાં જ્યારે માં ભારતી પરમ વૈભવના શિખર પર બિરાજમાન કરવા જઈ રહ્યા હોય ત્યારે આજે દેશ એક અલગ દિશા પકડી છે. એક સર્વ ક્ષેત્રની અંદર પ્રોગ્રેસ થઈ રહ્યો હોય ત્યારે આ જે જ્ઞાતિવાદનું જે કંઈ રાજકારણ ચાલી રહ્યું હોય એનાથી પર થઈને ભવિષ્યની પેઢીની ચિંતા કરીને એકતા અને અખંડિતતા અને દેશના પ્રોગ્રેસ તરફ ધ્યાન દોરવું એ મારું ચોક્કસ માનવું છે. અને એક સમાજ જ્ઞાતિવાદના રાજકારણ મેસેજ ફરતા હોય, મારી સોશિયલ મીડિયાની ટીમનો મને ફોન આવ્યો કે આ મેસેજનું શું કરવું, તો આ ટાઈપનો મેસેજ મેં મૂકવાના, દેશના અખંડિતતા એકતાની વાત એક મેસેજ સારો જાય એ રીતનું મૂકવાનું અપડેટ કરવાનું કહેલું હતું. હવે બાય મિસ્ટેક એમનાથી કંઈ ભૂલ થઈ હોય અને મારા દીકરાનું યુએસએમાં એક્સિડન્ટ થયું હોય, એ સમાનતા જોડે ચાલતું હતું ત્યારે એ લોકોએ મને મેસેજ કન્ફર્મેશન કરવા કર, પણ એના ભૂલમાં અપડેટ થયું. પણ એ ધ્યાને આવતા પછી અમે જે ચોક્કસ મેસેજ મોકલવો હતો કે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજ હોય, એકતામાં અખંડિતતા દેશના હિતમાં એ રહેલો હોય, એ મેસેજ મારે પુરુષાર્થ તે કરવો હતો, એ કરી દીધો અને મેસેજ અપડેટ કરી દીધો. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.